સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે કેનાલ પટ્ટી પરથી 70 દબાણો હટાવ્યા. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતી હાથમતી કેનાલ પટ્ટી પર સરકારી જમીન પર રહેતા પરિવારોના આજે 70 કાચા પક્કા દબાણો પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કર્યા હતા. પાલિકાના વિપક્ષના નેતા સ્તર પર આવીને વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરનાર સાથે બહુમાળી ભવન પહોંચી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરનો વિકાસ કરવાના આશયથી કેનાલ ફ્રન્ટ બીજા ફેઝની કામગીરીને લઈને હાથમતી સિંચાઈ વિભાગ પાસે મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતી હાથમતી કેનાલની સાઈડમાં આવેલ જમીન વિકાસ માટે સિંચાઈ વિભાગે આ જમીન નગરપાલિકાને તબદીલ કરી હતી. તે પછી નગરપાલિકાએ થોડા દિવસ અગાઉ અંદાજે 15 દિવસ પહેલાં મોતીપુરા કેનાલની સાઈડમાં ઝુપ્પડપટ્ટીમાં રહેતા અંદાજે 70 કાચા પાકા દબાણકારોને જમીન ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી, પરંતુ આ પરિવારોએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. હિંમતનગર નગરપાલિકાના દબાણ વિભાગ સહિતનું તંત્ર આજે 1 PI, 5 PSI અને 105 પોલીસ કર્મીઓના કાફલાના બંદોબસ્ત સાથે કેનાલ પટ્ટી પર JCB અને લોડર ટ્રેક્ટર લઈને પહોંચ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે દબાણ શરૂ કરવાની કામગીરી કરી હતી, જે બપોર સુધી ચાલી હતી. JCB સહિતની મશીનરી સાથે ઝૂંપડાઓ દૂર કરવાની શરૂઆત કરી હતી, તો પ્રથમ UGVCL દ્વારા વીજ બોર્ડ પરથી આપવામાં આવેલા કનેક્શનો કાપ્યા હતા અને અંદાજે 25 જેટલા મીટર કાઢવામાં આવ્યા હતા. તો આ ગરીબ પરિવારોમાં તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યાપ્યો હતો. અસરગ્રસ્તોના કહેવા મુજબ શિયાળાની ઠંડીમાં અમે ક્યાં જઈએ તેમ કહીને બરાબો કાઢ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી. આ માંગણીને લઈને હિંમતનગર નગરપાલિકાના વિપક્ષના નેતા ઇમરાન અરજીવાલા સ્તર પર પહોંચી તમામ લોકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને જિલ્લા કલેક્ટર રતન કુંવર ગઢવી ચારણ સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને એવી માંગણી કરી હતી કે અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીને પાણી અને લાઇટની સુવિધા સવારે ઉપલબ્ધ કરાવવી જોઈએ. જિલ્લાવલ JDSTV સાબરકાંઠા. હિંમતનગર નગરપાલિકા દ્વારા કેનાલ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ સિંચાઈ વિભાગ હસ્તકની જમીન જે નગરપાલિકાએ મેળવેલ છે એ જમીનમાં છેલ્લા ઘણા સમયથી 70 જેટલા ઝૂંપડવા બાંધી જે રાજ્યો રહેતા હતા એમને છેલ્લા 15 દિવસથી નોટિસ આપી અને 1 અઠવાડિયા અગાઉ ખાલી કરવા માટે પણ સૂચના આપેલી હતી અને આજે ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલો સ્ટાફ રોકી મશીનરી 2 JCB ટ્રેક્ટરો બીજા વાહનો રોકી અને આજે આ દબાણ દૂર કરવામાં આવેલ છે અને UGVCL દ્વારા પણ જે ઝુંપડપટ્ટીમાં આપેલા મીટરો હતા એ પણ દૂર કરવામાં આવેલ છે. પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો, પોલીસનો 60-એક જેટલો પોલીસ બંદોબસ્ત માણસ પણ પોલીસ બંદોબસ્ત દબાણ સવારથી જ શરૂ કરવામાં આવ્યું છે અને 80,000 ફૂટ જેટલી જગ્યા નગરપાલિકા દ્વારા ખુલ્લી